આજે રાજ્યભરમાં જીપીએસસીએ કર્યું છે પરીક્ષાનું આયોજન. શિક્ષણ સેવા વર્ગ 2 ની ભરતી માટે પરીક્ષા યોજાશે. અમદાવાદમાં 13,700 ઉમેદવારોનું પરીક્ષા માટે થયું છે રજીસ્ટ્રેશન. અમદાવાદના 92 પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષા લેવાશે. રાજ્યભરમાં સવારે 11 થી 2 વાગ્યા સુધી પરીક્ષા યોજાશે. ઉમેદવારોને પરીક્ષા કેન્દ્રમાં 10 વાગે પ્રવેશ આપવામાં આવશે. અમદાવાદના 92 પરીક્ષા કેન્દ્ર પર આ પરીક્ષા લેવામાં આવશે. 13,700 ઉમેદવારોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. રાજ્યભરમાં સવારે 11 થી 2 વાગ્યા દરમિયાન પરીક્ષા યોજાશે. ઉમેદવારોને પરીક્ષા કેન્દ્રમાં 10 વાગે પ્રવેશ આપવામાં આવશે. આજે રાજ્યભરમાં જીપીએસસીએ પરીક્ષાનું આયોજન કર્યું છે. તમામ નિયમો સાથે આ પરીક્ષા યોજાશે. શિક્ષણ સેવા વર્ગ 2 ની ભરતી માટે પરીક્ષા યોજાશે. સંવાદદાતા અતુલ તિવારી વધારે વિગતો સાથે ફોનલાઈન પર. અતુલ, જીપીએસસીએ પરીક્ષાનું આયોજન કર્યું છે, કઈ રીતે નિયમો સાથે આ પરીક્ષા યોજાશે, કેટલી વ્યવસ્થા? બિલકુલ ધરા, વાત કરવામાં આવે તો કોરોના મહામારી બાદ હવે ફરી એકવાર જે અલગ અલગ ભરતીઓ ગત વર્ષમાં થઈ શકી નથી, જેની પરીક્ષાઓ બાકી હતી, તે હવે ધીરે ધીરે પરીક્ષાઓનું આયોજન જીપીએસસી દ્વારા કરાઈ રહ્યું છે, જેમાં આજે શિક્ષણ સેવા વર્ગ 2 ની ભરતીનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યભરમાં આ પરીક્ષા 11 વાગ્યાથી 2 વાગ્યા દરમિયાન યોજાશે, જેમાં અમદાવાદની વાત કરીએ તો 92 જેટલા પરીક્ષા કેન્દ્રો ઉપર 13,700થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. પરીક્ષાના સંચાલનની વાત કરીએ તો સમગ્ર પરીક્ષા ખંડની અંદર વાત કરવામાં આવે તો ઝિગઝેગ ફોર્મેટમાં વિદ્યાર્થીઓને બેસાડવામાં આવશે. ટેમ્પરેચર પણ તેમનું ચેક કર્યા બાદ જ અંદર પ્રવેશ આપવામાં આવશે અને તમામ જે કોરોના ગાઈડલાઈન છે તેનું પાલન કર્યા બાદ જ આ પરીક્ષાનું આયોજન કરાશે. એટલે કહી શકાય કે તમામ તકેદારીના પગલા જે છે જીપીએસસી અને પરીક્ષા કેન્દ્રો તરફથી લેવામાં આવશે. જી બિલકુલ, થી અતુલ આભાર આપનો જાણકારી બદલ.